રાજકોટ સિવિલમાં દર્દીઓના સગાની લાઈન લાગી છે. વિડીયો કોલ મારફતે દર્દીઓ સાથે વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી અને સિવિલમાં દર્દીઓને સ્માર્ટફોન લઈ જવા ઉપર પ્રતિબંધ છે ત્યારે વાત કરવા માટે લાંબી લાઈન લગાવીને દર્દીના સગા ઉભા છે. કેસ વધી રહ્યા છે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગે જે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓને દાખલ કરવામાં આવે છે ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતના કેસ વધી રહ્યા છે દર્દીઓના સગાની લાઈનો અત્યારે હેલ્પ ડેસ્ક જે ઊભું કરવામાં આવ્યું છે ત્યાં જોવા મળી રહી છે. તમામ દર્દીઓ છે તેમના સગાની આ લાઈનો છે તે જોવા મળી રહી છે. જે રીતના અહીંયાથી અલગ અલગ રીતે માલ સામાન પહોંચાડવાનો હોય વિડીયો કોલિંગ મારફતે દર્દી સાથે વાત કરાવવાની હોય આ તમામ પ્રકારની સુવિધા અહીં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવી છે ને ત્યાં અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે દર્દીના સગા સ્નેહીઓ છે તે અત્યારે ઊભા છે અને તેમની સાથે વાત કરી રહ્યા છે અથવા તો તેમની તેમને વસ્તુઓ પહોંચાડી રહ્યા છે. આપણી સાથે સગા છે તેમની સાથે વાત કરીશું. તમારા કોણ અત્યારે એડમિટ કરેલા છે? 5 તારીખે રાતે 12 વાગે એડમિટ કરેલા હતા. એમનું ઓક્સિજન લેવલ ત્યારે થોડું ડાઉન હતું, પછી એમની તબિયત વધારે બગડી ગઈ છે. અત્યારે શું ટ્રીટમેન્ટ ચાલુ છે શું છે કોઈ આઈડિયા નથી અમને. સવારે ફોન કર્યો મમ્મીને તો મમ્મી કંઈ બોલી શકતા નહોતા. પછી એને પૂછ્યું તો કે મશીન લગાડેલું છે. તમે કસ્ટા 24માં ફોન કર્યો તો કે તમારા મમ્મી ક્યાં છે એમને ખબર નથી. એટલે કોઈ વસ્તુ શું ટ્રીટમેન્ટ ચાલુ છે કોઈ વસ્તુની અમને જાણકારી છે જ નહીં અત્યારે કોઈ વસ્તુની કે પેશન્ટની સ્થિતિ શું છે અત્યારે. સુવિધા આપી છે પરંતુ મેનેજમેન્ટનો અભાવ છે માનો છો? કેમ કે તમે જે રીતના કહી રહ્યા છો એ લોકોને કંઈ ખ્યાલ નથી મેનેજમેન્ટનો અભાવ. મેનેજમેન્ટનો અભાવ બી હોઈ શકે અંદર જે કામ કરતા લોકો જે શું છે એમને કેમ કે પેશન્ટને તો મળવા દેતા નથી. જે છે અહીંયાથી જ અમને હેલ્પ ડેસ્ક મળી શકે છે બીજો કોઈ આઈડિયા જ નથી અત્યારે શું છે અંદર. જે રીતના એક તરફ હેલ્પ ડેસ્ક તો શરૂ કરવામાં આવી છે પરંતુ જે રીતના દર્દીઓના સગા છે તેમના આક્ષેપ છે કે જે સુવિધા છે તે તો પૂરી પાડવામાં આવી છે પરંતુ મેનેજમેન્ટનો અભાવ છે. કારણ કે અનેક એવી ભૂલો છે અથવા તો અનેક એવી સમસ્યાઓ છે કે જે દર્દીના સગાને સામે આવી રહી છે. દર્દીઓના સગા એક બાદ એક આવી રહ્યા છે, મોટી કતારો લાગી છે, પરંતુ બીજી તરફ સુવિધા સાથે મેનેજમેન્ટનો અભાવ પણ અહીં જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ બેડા, VTV ન્યૂઝ, રાજકોટ.